हॉस्पिटैलिटी एजुकेशन एंड कैरियर विषय पर नेशनल काउंसिल फॉर होटल मैनेजमेंट एंड कैटरिंग टेक्नोलॉजी दिल्ली द्वारा आयोजित नेशनल लेवल की निबंध स्पर्धा में समग्र भारत की विविध शालाओं विद्यार्थियों भाग लीधो हतो, जेमा भरूचनी नर्मदा विद्याभवंस धोरण 11 कॉमर्स विद्यार्थिनी निकी खंभातवाड़ाए पण भाग लीधो हतो। आ नेशनल लेवल की स्पर्धा में निकी खंभातवाड़ाए ऑल इंडिया लेवले द्वितीय क्रमांक मेळवता ट्रॉफी तेमज रुपया 30,000 नो रोकड़ पुरस्कार टूरिज्म मिनिस्टर अल्फाप पद्मश्री सेफ संजीव कपूर तथा केरलाना आईएएस सत्यजीत राजन द्वारा एनायत करवामां आवेल छे। निकी पोतानी आ सिद्धि बदल माता पिता अने शाळा परिवारजनोनो आभार व्यक्त करी आजनी युवा पेढ़ीने आवा प्रकारनी स्पर्धाओमां भाग लेवो जोईए तेम कह्युं हतुं। હું નિકી ખંભાતવાલા, ભારતીય વિદ્યા ભવન્સ નર્મદા વિદ્યાલયની સ્ટુડન્ટ. મેં આ નેશનલ એસે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું, જે નેશનલ કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી દિલ્હી દ્વારા આયોજન થવામાં આવી હતી. એમાં મેં આખા ઓલ ઓવર ઇન્ડિયામાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે, જેનાથી મને એક સર્ટિફિકેટ મળ્યું છે, એક શિલ્ડ મળી છે અને 30,000નો ચેક મળ્યો છે, જે કે મિનિસ્ટર ઓફ ટુરિઝમ કે જે એલ્ફોન્સ પદ્મશ્રી શેફ શ્રી સંજીવ કપૂર અને આઈએએસ ઓફ કેરેલા સત્યજીત રાજનથી મને પ્રાપ્ત થયો છે. હું આ સિદ્ધિ મેળવવા માટે મારા શાળા પરિવારના ટીચર્સ અને મારા મમ્મી પપ્પાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજના યુવાનોને મારો એ મેસેજ છે કે આપણે જે પણ કોમ્પિટિશનમાં આપણને પાર્ટિસિપેટ કરવું જોઈએ. અગર પાર્ટિસિપેટ કરીશું તો આપણને એમાંથી કંઈક ને કંઈક શીખવા મળશે. ભરૂચની નર્મદા વિદ્યાભવન્સને ઇનામ રૂપે ગોલ્ડ પ્લેટ એનાયત કરવામાં આવેલ છે, જે બદલ શાળાના આચાર્ય શિલ્પાબેન શાહે પણ ખુશી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. નેશનલ કાઉન્સિલ ફોર હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી જે દિલ્હી ગવર્મેન્ટ દ્વારા સંચાલિત છે, જેના દ્વારા એક નિબંધ સ્પર્ધા ડિસેમ્બર 2017 યોજવામાં આવી હતી અને એમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી એક નિબંધ લખવાનો હતો. એસેનો જે ટોપિક હતો એ હોસ્પિટાલિટી એજ્યુકેશન એન્ડ કેરિયર એના ઉપર હતું. આજકાલ છોકરાઓ એન્જિનિયર થઈને પણ જે જોબ મળતી નથી એના બેઝ ઉપર કેરિયરના જુદા જુદા સ્કોપ ખુલે માટે આ એક ટોપિક નવો હતો, એટલે અમે સ્ટુડન્ટ પાસે એમાં એસે લખાવ્યા. ઓલ ઓવર ઇન્ડિયામાંથી લગભગ 447 જેટલા આ ભેગા થયા હતા, એમાંથી 760 એસેને સ્ક્રુટિનાઇઝ કરવામાં આવ્યા અને એમાંથી ઇન્ડિયા લેવલ ખાતે જોવા જઈએ તો આપણું મારી સ્કૂલની આપણી વિદ્યાર્થીની કુમારી નિકી ટી ખંભાતવાલા જે સેકન્ડ નંબરે આવી છે, જેની માટે અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ એક એવો વિષય છે કે અમે સ્કૂલમાં આવી રીતે જુદી જુદી વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલે એની માટે નવી નવી એક્ટિવિટીઓ કરાવતા હોઈએ છીએ અને 15 દિવસ પહેલાં જ એક આ જ ટોપિક ઉપર કેરિયર ગાઈડન્સનો એક સેમિનાર રાખ્યો હતો, જેમાંથી વડોદરાથી એક ગ્રુપ આવ્યું હતું અને એમણે વિદ્યાર્થીઓને પણ સમજાવ્યું હતું. એમાંથી પણ આ નિકીને ઘણું લખવાની માહિતી પ્રાપ્ત થઈ અને એને આધારે એને આ સેકન્ડ પ્રાઇઝ મળ્યું. સેકન્ડ પ્રાઇઝમાં એને સાથે સાથે 30,000 આપ્યા અને એક શિલ્ડ આપવામાં આવ્યું છે. સ્કૂલમાંથી પણ અમારે ઘણી બધી એન્ટ્રી, અમે લગભગ 19 જેટલી એન્ટ્રી આપી હતી અને એને લીધે સ્કૂલને પણ ગોલ્ડન પ્લેક મળ્યું છે. સેકન્ડ નંબર આવ્યો, આટલી એન્ટ્રી મોકલી અને વેસ્ટ ઝોનમાંથી અમારી સ્કૂલ 1st રેન્ક પામી છે. એ બદલ અમારો શાળા પરિવાર ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને નિકીને એના પરિવારને અમે ફરીથી અભિનંદન પાઠવીએ છીએ. વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલવવા માટે ફક્ત એન્જિનિયરિંગ અને મેડિકલ જ જરૂરી નથી, પરંતુ એમને જ્યાં કેરિયર એમનું બને એને નવા નવા સ્કોપ ખુલે વિદ્યાર્થીઓ માટે એવી પણ જુદી જુદી એક્ટિવિટીઓ અમે સ્કૂલમાંથી કરાવીએ છીએ અને જેના કારણે વિદ્યાર્થીઓ સમાજમાં પોતે માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકતા હોય છે. ભરૂચની નિકી ખંભાતવાળાએ રાષ્ટ્રીય કક્ષાની નિબંધ સ્પર્ધામાં સિદ્ધિ મેળવી ભરૂચનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરતા ભરૂચના શૈક્ષણિક જગતમાં ગૌરવની લાગણી પ્રસરી જવા પામી છે.